शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदम शत्रु बुद्धि विनाशाय। अभिवादन करिए। प्यार 5 लाख मंजूरी पत्र मिल गया है। अपने ताड़ियों ना गड़गड़ाती हुए अभिवादन करिए। आसुरा नौगत नीचे। त्यार बाद श्रीमती वर्षाबेन प्रफुल्ल भाई पटेल लाभार्थी नहीं देखा भाई। त्यार बाद श्री नरेश भाई नटू भाई पटेल रहे छे। नरेश भाई नटू भाई पटेल नानी वहियाट धर्मपुर। त्यार लाभार्थियों नु प्रोत्साहन वधारीशु। त्यार बाद करे छे बारोलिया धर्मपुर ना वतनी छे श्रीमती मंजुलाबेन। श्रीमती भूमिबेन श्रीमती भूमिबेन अनिल भाई पटेल करे छे बारोलिया धर्मपुर ना वतनी छे श्रीमती मंजुलाबेन। તેમ કરીએ ત્યારબાદ શ્રાઇફળ દુધાળા પશુની ખરીદી માટે સહાય ભરતભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ શ્રી હેમંતભાઈ કંસારા સંગઠનના મંત્રી ખબર ન હોય સૂચન છે કે ઈ શ્રમ કાર્ડ પણ અહીંયા બનાવવામાં આવે છે। ગુજરાતના વિકાસમાં સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રથી છેવાડાના અંત્યોદય ગરીબને પણ જોડવાની આ ગરીબ કલ્યાણ મેળાની આ 12મી કડી આજથી શરૂ થઈ રહી છે। ગરીબ વંચિત અંત્યોદયના આર્થિક સામાજિક જીવનમાં ઉન્નતિનો સૂર્યોદય લાવનારા આ સેવા યજ્ઞ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી આજે કર્યો છે। ગુજરાતના વિસ્તારને ઉગતા સૂર્યનો પ્રદેશ કહેવાય છે। સૂર્યનારાયણનું પહેલું કિરણ ગુજરાતમાં અહીંથી પ્રવેશે છે। દરિદ્ર નારાયણના પરિવારમાં પણ સુખનો ઉજાસ આર્થિક આધારનું કિરણ આ ગરીબ કલ્યાણ મેળાથી આવે આ વનબંધુ જિલ્લાથી ઉગતા સૂર્યના પ્રેરણાથી ગરીબોની સેવાનો યજ્ઞ આદર્યો છે। આજે વલસાડ જિલ્લાના ધરમપુરના આંગણે આ 12મા ગરીબ કલ્યાણ મેળા આ જિલ્લાની અંદર 75,000થી પણ વધારે લોકોને નાના મોટા લાભો મળવાના છે। અંદાજે 9,000થી પણ વધારે કેટ્સ લાભાર્થીઓને અહીંયાથી વિતરણ થવાનું છે। મિત્રો, ગરીબ કલ્યાણ મેળો કોરોના મહામારી પછી આપણે થોડા ડિસ્ટર્બ થયેલા હતા, પણ ભગવાનની દયાથી ના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે આ દેશની ચિંતા કરીને પૂરા ગુજરાતને આખા દેશમાં નંબર 1 બનાવીને જે રસીકરણ કરાવીને આજે મિત્રો આપણે 3જા વેવની અંદર ખૂબ ઝડપથી બહાર આવી રહ્યા છે। અમારા લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે અમારી નવી ટીમ સાથે ખૂબ જ નિર્ણાયક નિર્ણયો લઈને જે રીતે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આવનારા દિવસોમાં એ આદિવાસી હોય કે અન્ય ગરીબ લોકો હોય, પરંતુ એને વ્યક્તિગત રીતે લાભો કેવી રીતે મળી શકે, સામૂહિક લાભો કેવી રીતે મળી શકે એ દિશામાં ખૂબ ગતિથી આગળ વધી રહી છે। આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારથી
કે ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી પટ્ટો હોય કે સાગર કિનારા ઉપર રહેતા ખેડૂતો હોય કે માછીમારો હોય, પરંતુ એ બીજાની હરોળમાં એ કેવી રીતે જીવન જીવી શકે, આર્થિક રીતે કેવી રીતે મજબૂત બની શકે, એ દિશામાં અનેક પ્રકારના મોટા પેકેજો બનાવીને લાભાર્થી સુધી, અંત્યોદય સુધી જે વંચિત છે એ વંચિત ના રહી જાય ચિંતા કરીને મિત્રો સતત સરકાર પ્રયત્નશીલ રહી છે।